નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌની YouTube ચેનલ ત્રવાળી લેક્ચર સીરીઝમાં આપનું સ્વાગત છે. આજના આ વિડિયોની અંદર આપણે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ હોય ને એની અંદર આપણે ઉબુન્ટુ લિનક્સ કઈ રીતના સેટઅપ કરવી ને કઈ રીતના રન કરીને ચલાવવી એ વસ્તુ જે છે એ આપણે આ વિડિયોની અંદર જોશું. સૌ પ્રથમ તો પહેલા વહેલા તો તમારે ઉબુન્ટુ લિનક્સ તમારે ચલાવવું હોય, તમારે વિન્ડોઝ 11 એની એક ફાઇલ જે છે એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે ઉબુન્ટુ લિનક્સની ઓફિશિયલ સાઇટમાંથી. બરોબર, તમે સર્ચ કરશો ઉબુન્ટુ ડાઉન એટલે ફર્સ્ટ વેબસાઇટ આવશે તમારી ubuntu.com, જેની અંદર તમારે ઈ ફાઇલ જે છે એ આપણે ડાઉનલોડ કરવાની છે. આની અંદર તમને અલગ અલગ ઉબુન્ટુના વર્ઝન્સ જે છે એ તમારી પાસે આની અંદર અવેલેબલ છે. તમારે જે પણ ડાઉનલોડ કરવું હોય તમે ડાઉનલોડ કરી શકો છો. 2-2.5 GB નો સોફ્ટવેર આપણે ઓલરેડી એક ફાઇલ જે છે એ ડાઉનલોડ કરીને રાખેલી છે. આ ટાઈપની ફાઇલ જે છે એ તમારી ડાઉનલોડ થશે. ત્યારબાદ તમારે ઉબુન્ટુ લિનક્સ ચલાવવું હોય તો એના માટે તમારે ઇન્સ્ટોલ કરવું પડશે VMware, જેની અંદર તમારી ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ તમે ચલાવી શકશો. આ જે સોફ્ટવેર જે છે VMware, બરોબર, એ જે સોફ્ટવેર તમારે પેઇડ સોફ્ટવેર છે એટલે જેને તમારે લાઇસન્સ પણ તમારે એનું પરચેસ કરવું પડશે. સૌ પ્રથમ તો તમારે એક નવી વર્ચ્યુઅલ મશીન જે છે એ તમારે ક્રિએટ કરવાનું છે. એમાં બે ઓપ્શન બતાવશે, ટિપિકલ અને કસ્ટમ. આપણે ટિપિકલમાં જઈએ. ત્યારબાદ આપણે આઈ વિલ ઇન્સ્ટોલ ધ ઓપરેટિંગ સિસ્ટમ લેટર જે ત્રીજું ઓપ્શન જે છે એની અંદર સિલેક્ટ કરીને બ્લેક વર્ચ્યુઅલ હાર્ડ ડિસ્ક જે છે એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમને અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ બતાવશે, એમાં લિનક્સ સિલેક્ટ કરીને લિનક્સનું તમે કયું વર્ઝન તમે સેટઅપ કરવા માંગો છો એ વસ્તુ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. બરોબર, આટલા આટલા વર્ઝન જે છે એ તમારે અવેલેબલ છે. તમે જે સાઇટમાંથી ફાઇલ ડાઉનલોડ કરો છો ઉબુન્ટુની એ ફાઇલ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. ઉબુન્ટુ 64-bit મેં ડાઉનલોડ કરેલું છે એટલે ઉબુન્ટુ 64-bit સિલેક્ટ કરીશ. નેક્સ્ટ, પછી તમારે તમારો જે વર્ચ્યુઅલ મશીનનું નામ ને કઈ જગ્યાએ એ ફાઇલ તમારી બનશે ક્રિએટ થશે એ વસ્તુ તમને અહીંયા સિલેક્ટ કરવાની છે, બાય ડિફોલ્ટ રહેવા દેવાની છે. ત્યારબાદ નેક્સ્ટ, તમારી હાર્ડ ડિસ્કની સાઇઝ તમારે કેટલી રાખવી છે, બરોબર, અને એ તમારે ફાઇલ એક સિંગલ ફાઇલમાં રાખવી છે કે મલ્ટીપલ ફાઇલની અંદર રાખવી છે. આપણે અત્યારે રાખીએ મલ્ટીપલ ફાઇલ. ત્યારબાદ આપીએ નેક્સ્ટ. આની અંદર તમારે કસ્ટમાઇઝ હાર્ડવેરની અંદર જવાનું છે. તમારે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે રેમ છે એ આમાં સિલેક્ટ કરવાની છે, પ્રોસેસર સિલેક્ટ કરવાના છે. જેટલા પણ પ્રોસેસર તમારે સિલેક્ટ કરવો હોય એટલા પ્રોસેસર તમે સિલેક્ટ કરી શકશો. ન્યૂ સીડી ડીવીડી સેટાની અંદર તમારે યુઝ ISO ઇમેજ ફાઇલની અંદર જવાનું છે. જે ફાઇલ આપણે જે ડાઉનલોડ કરી છે ઉબુન્ટુ લિનક્સની, બરોબર, એ આપણે ડાઉનલોડ કરેલી છે એને આપણે સિલેક્ટ કરવાની છે. અહીંયા સિલેક્ટ થઈ જાય ત્યારબાદ નેટવર્ક એડેપ્ટરમાં અત્યારે કાંઈ નથી કરવાનું, USB કંટ્રોલરમાં એઝ ઇટ ઇઝ, બાકી કાંઈ ચેન્જીસ કરવાના નથી. અહીંથી આપી દઈ ક્લોઝ અને અહીં આપી દઈ ફિનિશ. ફિનિશ આપશો એટલે તમારી એક ઉબુન્ટુ લિનક્સની એક ફાઇલ જે છે અહીંયા તમારી ક્રિએટ થશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંથી તમે પાવર ઓન કરશો એટલે ઈ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ તમારી સ્ટાર્ટ થશે VMware ની અંદર. તમે જોઈ શકો છો કે ઉબુન્ટુ લિનક્સ જે છે એ સ્ટાર્ટ થાય છે.
થોડોક આની અંદર લોડ લેશે સ્ટાર્ટ થવામાં. બરોબર, આ રીતનું તમારું સેટઅપ જે છે એ રન થશે. આપણે અત્યારે ઉબુન્ટુ કઈ ઇન્સ્ટોલ કરવાનું નથી, આપણે એટલે આપણે કરશું ટ્રાય ઉબુન્ટુ. તમે જોઈ શકો છો Ubuntu Linux જે છે એ સક્સેસફુલી તમારું આની અંદર ઇન્સ્ટોલ થઈ ગયું, અને તમે આની અંદર કામ પણ છે એ તમે બધું કરી શકશો. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.